श्री हीरप्पा कन्या विद्यालय कालावड़, धोरण 8, हिंदी सेमेस्टर 1, पाठ नंबर 5। आपने 1 થી 4 જોઈ ગયા, હવે 5મો પાઠ છે, નામ છે સવાલ બાલ મન કે જવાબ ડોક્ટર કલામ કે। આ પાઠની અંદર ડોક્ટર અબ્દુલ કલામ છે એ બાળકો સાથે ચર્ચા કરે છે। બાળકો છે એ બધા પ્રશ્ન પૂછે છે અને અબ્દુલ કલામ છે એના જવાબ આપે છે। ડોક્ટર અબ્દુલ કલામ આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ રહી ચૂક્યા છે અને મહાન વૈજ્ઞાનિક છે ને કહીએ તે હતા, અને બીજા નામથી પણ એને ઓળખતા, મિસાઇલ મેન નામ કહીને અબ્દુલ કલામને છે ઓળખતા હતા। તો જોઈએ, પ્રશ્નોત્તર શૈલી મેં પ્રસ્તુત ય સાક્ષાત્કાર ડોક્ટર અબ્દુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ સે બચ્ચો કી બાતચીત પર આધારિત હે। આ પાઠ છે, અબ્દુલ કલામ આન્સર જવાબ આપશે, વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે તેનો। યે બાતચીત તબ સંપન્ન હુઈ થી જબ ડોક્ટર કલામ રાષ્ટ્રપતિ પદ પર આસીન થે, વે બચ્ચો કી જિજ્ઞાસાઓ કા તુરંત ઉત્તર દેને કે લિયે સદૈવ તત્પર રહેતે થે। આ ચર્ચા ક્યારે થઈ છે તો કે જ્યારે રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ ત્યારે છે આ ચર્ચા છે થાય છે, અને બાળકોમાં જે જિજ્ઞાસા છે, જે પ્રશ્નો છે એના ઉત્તર આપવામાં છે એ સદૈવ તત્પર રહેતા। પ્રથમ વિદ્યાર્થી આવે છે પ્રશ્ન કરતા, નામ છે આર અરવિંદ, કક્ષા 3, સેન્ટ મેડર્સ સ્કૂલ, ચેન્નઈ। ચેન્નઈનો વિદ્યાર્થી છે, અરવિંદ નામ છે, 3જા ધોરણમાં ભણે છે અને સેન્ટ મેડર્સ સ્કૂલ છે। હવે એનો શું પ્રશ્ન છે, કે આપ અપને બચપન કી કોઈ યાદગાર ઘટના હમે સુના સકતે હે। એ બાળક પ્રશ્ન પૂછે છે કે તમારા નાનપણની કોઈ પણ યાદગાર ઘટના હોય એ તમે અમને બતાવી શકો છો, અબ્દુલ કલામને પૂછે છે। પછી ડોક્ટર અબ્દુલ કલામ જવાબ આપે છે, તો કે શું આપે, કક્ષા 5વી કે મેરે શિક્ષક શ્રી શિવ સુબ્રમણ્યમ અય્યર કી એક બાત મુજે યાદ હે। જ્યારે 5મું ધોરણ ભણતા હતા અબ્દુલ કલામ, ત્યારે એના શિક્ષક છે એનું નામ છે શિવ સુબ્રમણ્યમ અય્યર, ત્યારની એક વાત યાદ છે, તો કે કઈ વાત, એક દિન કક્ષા મેં વે હમે ય બતા રહે થે કે કોઈ પક્ષી કેસે ઉડતા હે। ક્લાસની અંદર છે કહેતા હતા કે પક્ષી કે કઈ રીતે ઉડે છે, ઉન્હોને હમે રામેશ્વર કે સમુદ્ર તટ પર લે જાકર ઉસકા જીવંત ઉદાહરણ દિયા। પછી શિક્ષક છે એ રામેશ્વર તટ ઉપર છે લઈ જાય છે અને ત્યાં એને ઉદાહરણ દ્વારા સમજાવે છે, વો એસી યાદગાર ઘટના થી જો મેરે મન મસ્તિષ્ક મેં હમેશા કે લીએ બેઠ ગઈ, ઇસી સે મુજે આગે વિજ્ઞાન પઢને કી પ્રેરણા મિલી। એટલે એના માટે યાદગાર ઘટના હતી કે સમુદ્ર તટ પર જઈ અને રૂબરૂ છે એના શિક્ષકે છે આ વર્ણન કર્યું, તે દિવસથી અબ્દુલ કલામને છે વિજ્ઞાન પ્રત્યે ભણવાની વધારે અભિલાષા થઈ। પ્રશ્ન બીજો આવે છે, નામ છે સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર। નાગપુરનો વિદ્યાર્થી છે સરયુ મકર, નામ છે, 5મું ધોરણ ભણે છે અને વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળાનો વિદ્યાર્થી છે। એનો પ્રશ્ન શું છે, તો કે બચપન મેં હમે કિસ ભાષા કો પ્રમુખતા દેની ચાહીએ, કે નાનપણની અંદર આપણે કઈ ભાષાને અગ્રેસર પ્રમુખતા છે એ રાખવી જોઈએ। તો ડોક્ટર કલામ એનો જવાબ આપે છે, મેને સ્વયં માધ્યમિક શિક્ષા કી પઢાઈ અપની માતૃભાષા કે માધ્યમ સે પૂરી કી હે। કલામ સાહેબ જવાબ આપે છે કે મેં માધ્યમિક સુધીની શિક્ષા છે એ મારી માતૃભાષામાં જ છે મેં પૂરી કરી છે, માધ્યમિક સુધી એટલે કે 10મા ધોરણ સુધી, 1 થી 5 પ્રી પ્રાઇમરી, 8, 9, 8 સુધી પ્રાઇમરી આવે, 9, 10 છે માધ્યમિક આવે, એટલે માધ્યમિક શિક્ષા સુધી છે એને પોતાની
मातृभाषा में छे लीधेले। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। कॉलेज अने आगळनी जे काई एनु भणतर छे ते अंग्रेजी माध्यम में छे भण्या छे। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। कलम कहे मारू मानू है कि कॉलेज अंदर जो आपने भणी तो पण मातृभाषा नो ज के उपयोग ई के करवो जोईए, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी से अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। कलाम कहे छे कि आपने मातृभाषा में जी के शिक्षण लेव जी, तो के शू काम है, तो के आपने जी समझण छे, आपने जी विचार छे, बराबर ये आपना मातृभाषा में छे प्रगट थाय छे, એટલે કે વધારે સરળતા રહે છે। પણ વિદેશ જવા માટે કે આંતરિક રીતે જોઈએ તો અંગ્રેજી છે એ પણ એક કામ છે, એટલે એની ભાષાને પણ મહત્વ તો થોડું ઘણું આપવું જોઈએ। એના પછીનો પ્રશ્ન કરતા વિદ્યાર્થી આ છે, અર્શ પટેલ કક્ષા પાંચ ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ, મુંબઈનો વિદ્યાર્થી છે, નામ છે અર્શ પટેલ, પાંચમું ધોરણ ભણે છે અને ચંદુલાલ વિદ્યા મંદિર સ્કૂલમાંથી આવે છે। એનો પ્રશ્ન શું છે, યદિ હમ આપકી તરફ બનના ચાહે તો હમે ક્યા કરના ચાહીએ। ડોક્ટર કલામ ને કહે છે કે અમારે પણ તમારા જેવું બનવું છે તો અમારે શું કરવું પડે, તેનો ઉત્તર આપે છે, જબ આપ યુવા અવસ્થા મેં કદમ રખે તભી કો જીવન મેં લક્ષ્ય નિર્ધારિત કર લેના હોગા, કે જ્યારે તમે યુવા અવસ્થામાં આવો ત્યારે તમારું લક્ષ્ય છે નિર્ધારિત કર લેવું પડે। હંમેશા કુછ બડા સોચો, હંમેશા વિચાર કેવા હોવા જોઈએ, ઊંચા જ હોવા જોઈએ, જૈસે હી યે અનુભૂતિ હો કે આપ આખિર બનના ક્યા ચાહતે હૈ તભી સે ઉસ દિશા મેં પ્રયાસ ઓર શ્રમ પ્રારંભ કર દો। તમને ખબર પડી જાય કે મારે ક્યા ફિલ્ડમાં કેમાં આગળ જવું છે, ત્યાર પછી એના તરફ જ છે તમારે પ્રયાસ છે મહેનત છે એ શરૂ કરી દેવાની આવે છે। કહેને કા અર્થ હૈ કે જી તો મહેનત કરો, જે જો આપ આગે કી ઓર બઢોગે આપકા સામના બાધાઓ તથા કઠિનાઓ છે હોગા, જે તરફ તમે જે જવા માંગતા હશો એમાં તમારે ખૂબ જ મહેનત કરવી પડશે, ઘણી બધી મુશ્કેલી આવશે, બરોબર, તો પણ તમારે હારવાનું છે ને, પણ મહેનત છે કરતી રહેવાની છે। આપકો અપને અંદર દ્રઢ સાહસ પેદા કરના હોગા, આત્મવિશ્વાસ છે એ હોવો ખાસ જરૂરી છે। સમસ્યાઓ કો પરાજિત કરને મેં મહારત હાસિલ કરની હોગી, ગમે તેવી સમસ્યા આવે તો પણ એને હરાવી પડશે, તભી જીવન મેં સફળ હોને સફળ હો પાઉંગે, પહેલે યહ જરૂર હૈ કે આપ નિરંતર જ્ઞાન અર્જિત કરો, ત્યારે જ છે તમે જીવનમાં સફળતા છે મેળવશો, અને ખાસ એ જરૂરી છે કે તમે જ્ઞાન છે એ લેવાનું કરો। ત્યાર પછીનો પ્રશ્ન કરતા આવે છે ચિરાગ જૈન, કક્ષા સાત બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈ, મુંબઈનો વિદ્યાર્થી છે, નામ છે ચિરાગ જૈન, સાતમું ધોરણ ભણે છે। એનો પ્રશ્ન શું છે, તો કે વહ કોણ સી બડી ચુનૌતી હૈ જિસકા સામના હમે આજ કરદા પડ રહા હૈ, કેવી કઈ ચુનૌતી છે લક્ષ્ય છે કે આપ હજી અત્યારે એનો સામનો પણ આપને કરવો પડે છે, તો કલામ જવાબ આવે છે, ભારત કો સન 2020 તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપ મેં પરિવર્તન કરના ઓર દેશ કે એક અરબ સે અધિક નાગરિકો કે ચહેરે પર મુસ્કાન દેખના યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હૈ, કે 2020 જ્યાં સુધી આવે ત્યારે આખા રાષ્ટ્ર આખો ભારત દેશ એક અરબ સે અધિક નાગરિકો કે ચહેરે પર મુસ્કાની કે ઉભી જોઈ, એ જ છે આપણા દેશ માટે સૌથી મોટી કે ચુનૌતી। એના પછી પ્રશ્ન કરતા આવે છે, વિદ્યાર્થીનું નામ છે હર્ષ માકડ, કક્ષા સાત ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય મલાડ મુંબઈ, મુંબઈનો વિદ્યાર્થી છે, નામ છે હર્ષ માકડ, સાતમું ધોરણ ભણે છે। એનો પ્રશ્ન શું, આપકી દ્રષ્ટિમાં સાહસ કી પરિભાષા ક્યા હૈ, તો કલામ જવાબ આપે છે,
अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। विद्यार्थी प्रश्न पूछो कि तुम्हारी दृष्टि साहस की व्याख्या शू है, तो कलाम सेना जवाब आपे छे कि साहस ने कहवाय के पोतानी जाननी परवाह कर्या वगर बीजा ने मददरूप थाय, बीजा नो बचाव करे, बीजा नी मुश्किली माथी बाहर लावे, इने छे साहस छे कर्यो कहवाय। त्यार पछीनो प्रश्न आवशे, तरुण पटेल कक्षा 8 स्वामीनारायण इंडिपेन्डेंट स्कूल लंदन, लंदन में छे, नाम छे तरुण पटेल, यानो विद्यार्थी कक्षा 8। इनो प्रश्न शू है कि हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करे, क्यों प्रवासी भारतीय थाय तो मातृभूमि अपनी भारत छे, भारत माता छे, ये कई रीते भाव छे विकास करवो पड़ेगी। तो कलान जवाब आवे छे, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय का परिवार का अंग है, कि भारत देश नो कोई पण व्यक्ति होय एक भारत देश नो अंग छे, परिवार नो अंग, और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। देश नी जे सांस्कृति छे एना ऊपर छे ने गर्व होय छे। सौभाग्य से आप लोग ऐसी परिस्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हो, और यही आपके लिए गौरव की बात है कि भले तमे विदेश रहता हो पण सौ तमे मातृभूमि साथे जोड़ायेला छो, तमारा वतन साथे, तमारा भारत देश साथे आपने जोड़ायेला छो, ये मोटी छे गर्वनी वात छे। पछीनो प्रश्न करता है छे, सत्यम कक्षा 10 जिला स्कूल मुंगेर, मुंगेर नो विद्यार्थी छे, सत्यम नाम छे, कक्षा 10मुं धोरण छे भणे छे। इनो प्रश्न, जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। हम ऐसे ही परिवार में से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? विद्यार्थी के तमने जे कोई मळवा आवे छे, विद्यार्थी एम ज कहेशे कि डॉक्टर बनवू छे, इंजीनियर बनवू छे, वैज्ञानिक बनवू छे, पण बीजा एम कोण कोई कहेता नथी कि मारे किसान बनवू छे, मजूर बनवू छे, कलाकार बनवू छे, ई पण एक राष्ट्रना छे, भाग ज छे, जीवननी अंदर छे, बधा व्यक्तिओनी छे जरूर पड़े छे। एक किसान, इंजीनियर ने डॉक्टरनी जरूर पड़ती नथी, खेती करवा माटे छे, खेडूतोनी जरूर पड़े छे, कलाकारोनी पण जरूर पड़े छे। अटले नो जवाब आपे छे डॉक्टर, किसान, मजदूर, कलाकार और दस्तकार ए सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। आपना देशना छे बधाय जुदा जुदा अंग छे। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। राष्ट्रना विकास माटे पण आ बधानी पण एटली जरूर पड़े छे के जे बीजानी जरूर पड़ती है, कारण के राष्ट्र नो विकास करवा माटे आ बधा व्यक्तिओनो छे विकास जरूर पड़े छे। त्यार पछीनो प्रश्न छे, रोहित चतुर्वेदी कक्षा 11 इस्लामिया इंटर कॉलेज इटावा, इटावा ना रोहित चतुर्वेदी नामनो विद्यार्थी छे, धोरण 11मुं भणे छे ने इस्लामिया इंटर कॉलेज स्कूल नो छे। इनो प्रश्न छे, आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी से संभव होने देगी? के कलाम साहेब तमारुं केवुं छे के 2020 सुधीमां भारत एक विकसित राष्ट्र बनी जशे, पण अत्यारे भारत देशनी अंदर छे जनसंख्या विकास वस्ती विकास दर छे वधतो जाय छे, तो बेरोजगारी छे वधती जाय छे, तो एनो संभव के थई शकशे? तो कलाम एनो जवाब आपे छे, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। राष्ट्रनो विकास जयारे थशे त्यारे जनसंख्या छे, वस्ती छे, ये आपूरी ओछी थई जशे। इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित होती है। शू काम है? तो के शिक्षण नो प्रमाण छे वधशे, स्त्री शिक्षण छे वधशे, एने हिसाबे इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है।
એને હિસાબે નાનો પરિવાર સુખી પરિવાર એને છે મળશે. ભારત 2020 કા મિશન યહાં કે યુવાઓ કો રોજગાર કે પર્યાપ્ત અર્શ પર સુલભ કરાયેગા. ગ્રામીણ ક્ષેત્રો મેં બડી સંખ્યા મેં ઉદ્યોગ ધંધે સ્થાપિત કિયે જાયેંગે જિસસે ઉન ક્ષેત્રો મેં રોજગાર કે પ્રચુર અવસર પેદા હોંગે. ગામડાની અંદર પણ જુદા જુદા ઉદ્યોગો છે, કારખાનો છે, એનો વિકાસ કરવામાં આવશે એટલે બધાને છે બેરોજગાર છે એ મળી જશે, બરોબર છે. એટલે એ પણ એક વિકાસ છે રાષ્ટ્રનો, કરવામાં મદદરૂપ થશે. આ પાઠ અહીં સુધી જોઈએ, બાકીનો આવતા લેક્ચરમાં.